गुड मॉर्निंग क्लास, आज 24 सप्टेम्बर अने गुरुवार। अपठित ए पेपर में BSM 5 अपठित पेपर में आपणे छंदनी चर्चा करी रह्या छे। हवे मैं तमने कह्युं तुं ए प्रमाणे कि छंदना जे सिलेबस छे एमां केटलाक अक्षरमेळ छंद छे अने केटलाक मात्रामेळ छंदनो अभ्यास करवानो छे, जेमां आपणे शिखरणी छंद, मंदाक्रांता छंद, हरिणी छंद, पृथ्वी छंद अने शार्दुल विक्रीडित छंद, आटला अक्षरमेळ छंद छे એ અક્ષરમેળ છંદની ચર્ચા કરી ગયા છે। શિખરણી, મંદાક્રાંતા, હરિણી અને પૃથ્વી એ 17 અક્ષરના 4 છંદ છે અને એનું બંધારણ શું છે એની ચર્ચા, એનું લગાત્મક રૂપ, એ છંદના યતિ કયા, એ છંદમાં યતિ કયા સ્થાને આવે છે, આ બધાની વાત કર્યા પછી આપણે ગઈકાલે શાર્દુલ વિક્રીડિત છંદ એની ચર્ચા કરી હતી। તો શાર્દુલ વિક્રીડિત છંદ જે છે એ પણ અક્ષરમેળ છંદ છે, પણ એના અક્ષરો 19 છે। અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે ગણનો કોઠો ય માતા રાજભાન સલગા એ કર્યા પછી પંક્તિ તમારી પાસે કંઠસ્થ છે અને તમે લખો છો કે ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, તો એ શાર્દુલ વિક્રીડિત છંદની પંક્તિ છે અને એ પંક્તિના અક્ષરો તમે ગણો તો 19 અક્ષર થાય છે અને પછી 3-3 અક્ષરોના તમે ઝુમખા બનાવો છો, એના જોડકા બનાવો છો, એના ભાગ પાડો છો અને પછી લઘુવર્ણ પ્રમાણે અને ગુરુવર્ણ પ્રમાણે તમે અર્ધચંદ્રાકારની નિશાની અને ગુરુવર્ણ પ્રમાણે આડી લીટીની નિશાની એટલે રેખાની નિશાની તમે મૂકો છો અને પછી એનું લગાત્મક રૂપ શોધી અને એનો ગણ તમે રેડી કરો છો, તૈયાર કરો છો। તો મ સ જ સ ત ત ગા આ બંધારણ આવે તો તમારે સમજી લેવું કે એ છંદ છે શાર્દુલ વિક્રીડિત। તો શાર્દુલ વિક્રીડિત છંદ એ પણ મેં કહ્યું એ પ્રમાણે 19 અક્ષરનો અક્ષરમેળ છંદ છે। એનું બીજું દૃષ્ટાંત છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી। તો આ જે શાર્દુલ વિક્રીડિત છંદ છે, આ છંદનું લય મેં તમને ગઈકાલે કહ્યું હતું કે એ મંગલાષ્ટક લગ્નના સમયે ગવાય છે, એ શાર્દુલ વિક્રીડિત છંદ છે। તમે સરસ્વતી માતાની સ્તુતિ કરો છો અને એ સ્તુતિમાં પણ આપણે એ સ્તુતિ પણ શાર્દુલ વિક્રીડિત છંદની છે। या कुंदेन्दु तुसार हार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शंकरं प्रभुतिभिर् देवै सदा वंदिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यां पहा। તો આ શાર્દુલ વિક્રીડિત છંદનો લય છે। તો મેં હમણાં જ એની પંક્તિ કહી હતી કે ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જો તો એ જ લયની અંદર આપણે શાર્દુલ વિક્રીડિત છંદ ખૂબ સરસ રીતે એનું લયબદ્ધ પઠન કરી શકીએ છીએ। બીજી પંક્તિ મેં તમને કહી હતી, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, કલાપીની જે પંક્તિ છે, ભૂરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી। તો આ શાર્દુલ વિક્રીડિત છંદ મિત્રો
19 અક્ષર અને મ સ જ સ ત ત ગા એનું બંધારણ છે. તો એ રીતે તમે યાદ રાખજો. ઉમાશંકર જોશીની પણ એક સરસ મને પંક્તિ ગમે છે. પીછું ખેરવીને ગયું ઉડી ગયું, ના ગીત મૂકી ગયું. તો અક્ષરમેળ છંદ શાર્દુલ વિક્રીત, તો આટલા આપણા અક્ષરમેળ છંદ અભ્યાસક્રમમાં છે એની વાત કરી છે. હવે પછી આપણે માત્રામેળ છંદની વાત કરીશું. એ પહેલાં મને ગઈકાલે એક સરસ મણિલાલ હ પટેલ, એમણે ગુજરાતીમાં છંદો એના વિશે એક લેખ લખ્યો છે, તો એની થોડીક વાત થિયરીની તમારી સમક્ષ વાંચું છું. એમાં છે કે ગુજરાતીમાં છંદો ને એમાં કાવ્યમાં છંદ. તો કાવ્ય એટલે કે છંદમાં હોય છે, પદ્યમાં હોય છે, તેવી જ રીતે ક્યારેક ગદ્યમાં પણ હોય છે. કાવ્ય માટે છંદને અનિવાર્ય ગણ્યો નથી, પણ છંદ કવિતાને ઘણી રીતે ઉપકારક હોય છે. મધ્યકાળમાં દેશી રાગ તથા ઢાળોમાં કવિતાઓ લખાય છે. લોકગીતોમાં પણ એવા જ રાગ અને ઢાળના નિયમિત આવર્તનો આવે છે. તો સંસ્કૃત કાવ્યમાં તો છંદો હતા જ, સંસ્કૃત કાળમાં છંદો હતા જ. અલંકાર ની જેમ અર્થ અને નાદ લયથી શબ્દના સૌંદર્યમાં વધારો કરે છે, એમ છંદોલય પણ કવિના ભાવ સંવેદનને વધુ ભાવવાહી અને સ્પર્શક્ષમ એટલે કે ઇન્દ્રિય ગ્રાહ્ય બનાવતો હોવાથી આવકાર્ય ગણ્યો છે. આ છંદોના શાસ્ત્રને પિંગળ કહે છે. યાદ રાખજો મિત્રો, મેં શરૂઆતમાં કહ્યું હતું કે છંદનું બીજું નામ પિંગળ છે, એટલે એ છંદના શાસ્ત્રને પિંગળ એવું કહે છે. એ પિંગળ શાસ્ત્રના મૂળ પ્રવર્તક તરીકે પિંગળ મુનિનું નામ જાણીતું છે. અને પિંગલ એટલે કે પિંગલ એ શબ્દની અંદર ત્રણ વર્ણ પડેલા છે, અક્ષર છે કે પિંગ, પછી ગ અને પછી અળ એટલે લ, પિંગલ એમ. એટલે પિંગ પી બરાબર પિંડ એવો એક અર્થ, ગ એટલે ગુરુ અને લ એટલે લઘુ. તો એમ પિંગલ, પિંડ ગુરુ લઘુ એમ. એટલે કે લઘુ ગુરુના પિંડનું જેમાં કથન છે તે પિંગળ. છંદની વ્યાખ્યા આ પ્રમાણે પણ અપાઈ છે કે અક્ષર અને ગણ તથા ચરણની સંખ્યાથી નિયંત્રિત કાવ્ય લયનું કોઈ પણ સ્વરૂપ એટલે જ છંદ. જો આ બીજી વ્યાખ્યા, લય પરના સાંખિક નિયંત્રણ ગણથી છંદનો જન્મ થાય છે, ગણના એની સાથે સંકળાયેલી છે. કવિતાની પંક્તિમાં અને એને અનુસરતી અન્ય સમાંતર પંક્તિઓમાં લયાત્મક તરાહની પુનરાવૃત્તિ એ છંદની ઓળખ બને છે. આ સાહિત્ય સંજ્ઞા કોષમાં આ વાત કરવામાં આવેલી છે. જેને ઉચ્ચારતા ઓછો સમય જાય, જેનું ઉચ્ચારણ કરતાં ઓછો સમય લાગે એ લઘુ વર્ણ, તેની એક માત્રા ગણાય માત્રામેળ છંદમાં. અને અક્ષરમેળ છંદમાં ત્યાં અર્ધચંદ્રાકારની નિશાની આવે. અને ગુરુને ઉચ્ચારતા વધારે સમય જાય છે એટલે તેની બે માત્રા માત્રામેળ છંદમાં માનેલી છે. લઘુ ગુરુના ત્રણ ત્રણ વર્ણના બનેલા ભિન્ન ભિન્ન એકમોને ગણ તરીકે ઓળખવામાં આવે છે. હું વારે વારે કહું છું કે ત્રણ અક્ષરનું ઝુમખું બનાવવાનું અને ત્રણ અક્ષરનું ઝુમખું એ ગણ છે એમ. એનું એ આખો જે એકમ બને છે એને ગણ તરીકે ઓળખવામાં આવે છે. આવા ભિન્ન ભિન્ન ગણ ઉપરાંત ક્યારેક એક બે લઘુ અને ગુરુ નિશ્ચિત સંખ્યામાં અને નિયત ક્રમમાં મળે છે ત્યારે ભિન્ન ભિન્ન છંદો એટલે કે એવી નાદલય તરેહો બને છે. આવા આઠ ગણ છે, એ તો મેં તમને ચર્ચા કરી જ છે. કેટલા ગણ છે? તો આઠ ગણ છે. કયા કયા? તો ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. છેલ્લે આપણે લઘુનો લ અને ગુરુનો ગા એમ કરીએ છીએ, પણ મુખ્ય એ આઠ ગણ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે ફરીથી એકવાર, ય, મ, ત, ર, જ, ભ, ન, સ, આટલા આઠ ગણ છે. આ ગણ યાદ રાખવાનું એક સૂત્ર છે અને એ સૂત્ર છે યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા.
एन गण पर थी बनेला छंदों ने रूपमेळ अथवा तो गणमेळ पण कहे छे। एकला अनुष्टुप ने अक्षरमेळ छंद कहे कहो छे, पण रूपमेळ छंदों माटे पण एमा अक्षरों नी संख्या एटले के मात्रा देव गणाती होवाथी अक्षरमेळ संज्ञा एम प्रयोजाय छे। छंदनी पंक्तिना अमुक अक्षर के मात्रा पछी अटकवानुं आवतुं होय छे अने एने यति तरीके ओळखवामां आवे छे। यति न सचवाय तो यति भंग थाय। मैं गई काले ज कह्युं तुं मंदाक्रांता छंदनी चर्चा करी त्यारे के शब्द तूटे त्यारे यति भंग कहे छे। यति न सचवाय तो प्रतीति में बक्कर ठाकुरनी कविता छे, वधामणी कविता। ने वधामणी कविता में भला मारा निश दिन हवे थाय जंखा तमारी, तो आ सरस चाले छे आखी पंक्ति। आवो आपो परिचित पछी प्रतीति ए आखो एक शब्द छे, त्यां यति सचवा तो नथी अने शब्द तूटे छे। परिचित प्रति त्यां यति आवे छे अने ती बधी चित्त हारी एम, तो त्यां यति सचवा तो नथी एटले यति भंग। ज्यां यति न सचवाय तेने यति भंग तरीके ओळखवामां आवे छे। कवि क्यारेक लघु गुरुनी पण छूट ले छे, ए रीते श्लोक भंग एटले के श्लोक पूरो थाय पण भाव पूरो न थाय त्यारे, तथा श्रुति भंग एटले के एक गुरुने बदले बे लघु लेवाय त्यारे एनु पण ध्यान राखवू पड़े छे। छंदोना प्रकार तो अक्षरमेळ छंद, एने रूपमेळ छंद अथवा तो गणमेळ छंद तरीके पण ओळखाय छे। मात्रामेळ छंदमां मात्रानी संख्या गणवानी होय छे अने संख्यामेळ छंदमां अक्षरोनी एटले के वर्णोनी संख्या मात्र गणवानी होय छे। मैं आनी पण चर्चा करी कि संख्यामेळ छंद एमां मनहर छंदनो समावेश थाय छे। एनी चर्चा करता कहो ऊंट कहे आ सभामां वांका अंगवाड़ा भूंडा, भूतळमां पशुઓને પક્ષીઓ અપાર છે, તો આખી એ મંદાક્રાંતા છંદની પંક્તિ છે અને એમાં સીધા આપણે અક્ષરો ગણીએ છીએ। એમાં લઘુ ગુરુનું માપ પણ નથી, એમાં કોઈ ગણનું સ્થાન પણ નથી, એમ વર્ણોની સંખ્યા ગણવાની હોય છે। તો 16 વત્તા 15 એવા વર્ણોની સંખ્યા થાય છે। ના ગરવેલી, ના જેવી, ના ચૂકડી, નાર વાંકી, વાંકો એનો અંબોળો ને વાંકા એના વેણ છે, એ પણ મનહર છંદની એટલે કે સંખ્યામેળ છંદની એ પંક્તિ છે। અને બીજી એક પંક્તિ છે કે આપણને રવિવારની મજા આગલા દિવસે આવતી હોય છે, એટલે કે શનિવારે આવતી હોય છે। રવિવારે રજા હોય તોય, પણ જ્યારે રવિવારે રજા હોય ત્યારે બીજા દિવસની આપણને બીક હોય કે ઓ કાલે તો સોમવાર છે અને પાછું એ જ કામ ચાલુ થઈ જવાનું છે, એટલે એની મજા આગલે દિવસે માણે છે। તો એના માટેની સરસ મનહર છંદમાં પંક્તિ છે, રવિવારે રજા તો એ બીજા દિની બીક લાગે, રવિવારે રજા તો એ બીજા દિની બીક લાગે, તેથી તો મને શનિ રવિથી એ ભાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ સરસ પંક્તિ છે, તો એના અક્ષરો ગણો એટલે પહેલી પંક્તિમાં 16 અક્ષર આવે અને બીજી પંક્તિમાં 15 અક્ષર આવે, એ સંખ્યામેળ છંદ એટલે કે મનહર છંદ છે। તો આવા છંદોના આટલા પ્રકાર છે, પેટા પ્રકાર છે કે અક્ષરમેળ છંદ, એને લયમેળ છંદ કહે છે, ગણમેળ છંદ પણ કહે છે, બીજો માત્રામેળ છંદ અને ત્રીજો સંખ્યામેળ છંદ। તો આપણા સિલેબસમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ એ બે છંદનો અભ્યાસ આપણે કરવાનો છે। છંદોના કેટલાક પેટા પ્રકારો પણ છે, પણ ગુજરાતી કવિતામાં છંદમાં ઘણા પ્રયોગો થયા છે। કાવ્યમાં છંદ અર્થને પ્રભાવક બનાવે છે અને ભાવને મુલાયમતાથી રજૂ કરે છે, અને છંદોબદ્ધ થોડીક પંક્તિઓથી કવિ વિશિષ્ટ શબ્દચિત્રો રચીને ગતિસ્થિતિને જેવા પરિમાણોનો એ બોધ પણ કરાવતો રહે છે એમ। અને પછી આપણે જે જોઈ ગયા અક્ષરમેળ છંદ માં 17 અક્ષરના 4 શિખરણી, હરિણી, મંદાક્રાંતા અને પૃથ્વી અની વાત કરી ગયા, અને બીજો એક 19 અક્ષરનો છંદ જોઈ ગયા છે, એ છે શાર્દુલ વિકળિત છંદ। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આટલું રાખું છું, આવતીકાલે વિશેષ માત્રામેળ છંદની વિગતે વાત કરીશું, આવજો।